ऐसी शक्ति देन मिदाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रस्ते पे, हम थे भूल कर भी कोई भूल होना। ऐसी शक्ति हमें दे न दाता, मन का विश्वास कमजोर होना। भूल से भी कोई भूल होना। तमे कोई नु कई ना करी सको तो मात्र अनुमोदना तो करो। ओहो हो, धन्य छे, धन्य छे, तमे तो शू करी रहा छो। ओहो हो, बस एटलू करवाथी पण जबरदस्त पुण्य बंधाय छे भाई। टीका नहीं करता, तमारी जेटली बुद्धि छे, चातुर्य छे, ए टीका मां नहीं वापरता, अनुमोदना मां वापरता। मन सेवा, धन सेवा, तमारी पासे 10 रुपया छे ने, 1 रुपयो आपो ने, काई वांधो नहीं, 1 रुपयो आपो चालशे। वेल्यू इज नॉट अबाउट हाउ मच, वेल्यू इज हाउ हाउ। તે દિવસે કીધું ને રાજા કુમાર પાળ ને હતું શું, 5 કોળી ને ફૂલડે પામ્યા દેશ 18। એ 5 કોળી થી એને તો એનું સર્વસ્વ દઈ દીધું ભાઈ। કરોડપતિ આવતા હતા ને લાખોના ફૂલ ચડાવતા હતા, આ 5 પૈસાની ફૂલની કિંમત શું છે? કિંમત હૃદયની છે, ભાવની છે ભાઈ। એ કરોડાધિપતિ આવતા તો કોઈ રાજા નથી બન્યા, અને આ 5 પૈસાવાળો રાજા બની ગયો। એનું કારણ શું? ભગવાન ભાવના ભૂખ્યા છે ભાઈ, ભાવ શુદ્ધિકરણ। આજે જે ભક્તિ કરી આપણે અંદર, મને તો બહુ મજા આવી, બહુ સરસ। એ સ્તવન જે હતું છેલ્લું, એ આમ ઠંડક આપે એવું હતું, હૃદય ઠરી જાય। આ ગઈકાલે જ એવું, ગઈકાલે પણ એવું જ હતું, આજે પણ એવું જ હતું। એ ઓટોમેટિક અંદરથી ભાવની સરવાણી ખુલે અને કનેક્શન થઈ જાય ભગવાન સાથે, કે હવે અહીંયાથી ઉઠવાનું મન ના થાય એવું। આનું રેકોર્ડિંગ કરજો ભાઈ, ત્યાં મૂકી દેવાનું, અને ઓન હું ગાઉં એટલે શરૂ કરવાનું, મારું શરૂ થાય એટલે ઓન કરજો। શું? હા, લઈ જજો, રોજ લઈ જવાનું, ભૂલવાનું નહીં। હવે આવી ગયા સોનીવાળા, સોની સ્પેશિયાલિસ્ટ। આખી આજે યાત્રા પ્રવાસ છે સમાજસિંહનો, એની આખી મારી સાથે સાથે બેલા બેનને મેં ડ્યુટી આપી, મારી સાથે જ ચાલવાનું તમારે। અને બધા જેને બધાને કીધું હતું કે જે પ્રશ્ન થાય એ પૂછવાના, એને એને મેં સોની આપ્યું હતું, એટલે એવું આમ રિલિજિયસલી। ગુરુજી હમણાં હમણાં ઉભા રહો, ઉભા રહો, ચાલુ કરું, હવે શરૂ કરું થ્રુ આઉટ। ને એ સવાલ જવાબ અમે ઉપરથી સમજ શિખરથી ઉતરતા ઉતરતા, એ આખું રેકોર્ડિંગ છે, અને પછી આખી વિડીયો છે એની, ઝરણા ઉપર બેસીને જે પ્રભુની ભક્તિ કરી છે। અને એ વિડીયો અમે જ્યારે ટીવી પર આપીને ઘણા બધા સંત મહાત્માને આપી, એ લોકોએ બધાએ સેમ કોપી મારી, ઈ જ સ્ટાઇલથી લોકો ચડ્યા, ઈ જ સ્ટાઇલથી ઉતર્યા, અને એ લોકોએ પણ એવી જ વિડીયો બનાવી। હમણાં નમ્રમુનિની જોઈ, એની પહેલાં રાકેશભાઈની જોઈ, ડીટો આપણે ટીવી પર આપ્યું હતું, એટલે એ લોકોએ ડીટો સેમ મેથડથી, કે યાત્રા કેમ કરાય, પર્વત યાત્રા કેમ કરાય, એ આપણને હજી સુધી ખબર નથી ને। અમે આમ ચડીએ તો ખબરે ન પડે, આ હમણાં પ્રવીણાબેન પહેલી વાર આવ્યા હતા, એવા ભડકે મારા ઉપર, એવા ભડકે, તમને કાંઈ ખબર પડતી નથી મારા વરને કેટલા બ્લોકેજ છે, એ તમારા નાદે ચડી જાય છે, એને થઈ જશે તો શું કરશો, હું શું કરીશ, એને એટલું દુઃખ થતું હતું, એનો વર કે ચૂપ, શું ગુજરાતીમાં બોલતો કચ્છીમાં બોલ, કચ્છી મોકે થણ થણ
શું કે કચ્છીમાં શું કે મને થવાનું તને શું વાંધો છે, મોકે થીંદો. હા તો કે કરો, એ મહેનત તો મોકી, શું સેવા તો મારે જ કરવી પડી છે ને બધી સેવા જાગરી. પછી છેલ્લે એનો એ વર વહુ કરતા હતા, એ મેં જો હું જોતો હતો. પછી એમાં ઓલો સામાન ઉપાડવો પડે ને, તો અમારા રતનસિંહભાઈ તો આમ હું કહું એટલે તો આમ ધોળવા માંડે, એ કે ગુરુજી તો બધું બોલે, હવે આપણે આપણું તબિયત જોવાની હોય. ગુરુજી તમે આ બધું આની પાસે કરાવો છો, આનું આ થશે તો શું કરશું. છેલ્લે રહેવાનું નહીં, અમે ક્યાં હતા છેલ્લું કયું હતું જ્યાં ભડક્યા હતા તમે, ચંપાપુરી જો, બરાબર યાદ છે? જે હોય પણ જે ભડક્યા હતા બાગ જોવા જેવી હતી. બધો આખી ટૂરનો ભડકો ચંપાપુરીમાં કાઢ્યો એને. તો એ યાત્રા જબરજસ્ત, એ એ અવિસ્મરણીય યાત્રા, અવિસ્મરણીય. આજે પણ આમ સામે જોઈએ ને તો આમ લાઈવ દેખાય, ઇટ ઇઝ લાઈક ધેટ. સો ઓફ છે ને? હા કાંઈ વાંધો નહીં, જરા અવાજ કરે. એ કે પ્રવીણાબેનને તમે કીધું ને એટલે હું અવાજ કરું છું. ચાવી છે બધી અહીંયા. પ્રવીણા બેનને ચાવી ફેરવી નાખી, એવી ફેરવી. મેં કીધું હવે બીજી વાર આવું હોય ને તો અમારે ત્યાં આવું જ થશે, આવું હોય તો આવજો. હું તો નથી આવવાની, મારા વરને કહી દઈશ મને નહીં લઈ જવા. આવું કઈ હોય? શું બાપ રે. સો વેર વર વી? આપણી શું વાત ચાલતી હતી? અનુમોદના, અનુમોદના ધન સેવા. જો ભી આપકે પાસ હે, વિચાર નહીં કરવાનો કે આ આ લાયક છે કે નાલાયક છે કે શું છે. રસ્તામાં જતા હોય કોઈ તમારી પાસે ભીખ માંગે ત્યારે સમજી લેવું કે આમાં પ્રભુનો સંકેત છે, આનું આ મારું ઇન્વેસ્ટમેન્ટ છે. આગળ કંઈક જે મારી સાથે થશે ને એનું આ ઇન્વેસ્ટમેન્ટ મને સામેથી પ્રભુએ આને મોકલ્યો છે કે ભાઈ તું આને દઈ દે તો તારું આગળનું કંઈક થવાનું છે, એના માટે આ એરેન્જમેન્ટ છે. હમણાં આજના બપોરના બ્રેક હતો ને, સવારનો બ્રેક, એમાં આ જ ચર્ચા થતી હતી કે આ કરેલી સેવા, તન સેવા, મન સેવા, ધન સેવા, વચન સેવા કરો કરો, બહુ સરસ છે. અને ચાર માણસને અનુમોદના કરતા કરતા ફરે અને ભાઈ કે ભાઈ જો અહીંયા આ છે, હં જજો તમે, લાભ લેજો, બહુ સરસ છે. આવું બોલી શકો કે નહીં? આ વચનમાં બીજું એ કરી શકાય. નખોદિયાઓ છે આ બધા, બધું તૂત કરે છે, તંત કરે છે, ઠેકાણા વગરનું છે, આમ છે તેમ છે. આપણે તો જયા એવા, બે ત્રણ વાર જય એવા, પણ આ લોકો બધા આવા જ છે, ત્યાં જવા જેવું કંઈ નથી. આવું પણ વચન બોલી શકાય ને? એટલે વચન આપણા હાથમાં છે, શું બોલવું. જેમ તે દિવસે મેં કીધું, દ્રષ્ટિ આપણા હાથમાં છે, એમ વચન આપણા હાથમાં છે. અને સંબંધ સેવા, કોન્ટેક સેવા એટલે શું? તો ભાઈ આને જરૂર જ છે ને આની પાસે છે, આને જરૂર જ છે, આને પાસે છે, આપણે કરવાનું શું? આને આપવું છે ને આને લેવું છે. આપણે મીડિયેટર બનીને, ભાઈ અહીંયા પાત્ર છે આપણી પાસે, અમે જેને જોઈએ છે એનું કામ થઈ ગયું, આપણો એક રૂપિયો નથી ગયો, પણ જેને આપવું છે એને અહોહો થઈ ગયું, કારણ કે એને ખબર નથી કોને આપવું, લાયક કોણ છે, કેવી રીતે છે, વ્યવસ્થિત છે, શું છે. સંબંધ સેવા, કોન્ટેક સેવા. સો પરમ સુખ જીવન વિકાસ કેન્દ્રની અંદર આ આવી ટાઈપની સેવાઓ થાય છે. અને પોતાના હાથે કરો, લખાવો નહીં, આવો, સાથે આવો. દર વર્ષે મહાવીર જન્મ કલ્યાણક ફંડ આની અંદર વપરાય છે. 25 લાખ રૂપિયા દર વર્ષે
આ રીતે એનો ઉપયોગ થાય છે. અલગ અલગ ક્ષેત્ર, સાત ક્ષેત્ર છે. આરોગ્ય સેવા, શિક્ષણ સેવા, આશ્રમ સેવા. હમણાં કોરોનામાં 2000 લોકોને અનાજ, ફૂડ કિટ્સ, મેડિસિન્સ. કોણ લેનારા? કોણ? હા, અને પહોંચાડે કેવી રીતે? હોમ ડિલિવરી. અને ક્યાં? આ 2000 લોકો ક્યાં? ઓલ ઓવર મહારાષ્ટ્ર. ઘર બેઠા ઓનલાઈન પેમેન્ટ થઈ જાય. જે એની બાજુમાં દુકાન હોય, જે ફોન કરે એને પૂછી લે તારી બાજુમાં કઈ દુકાન છે, એનો નંબર આપ, એની સાથે વાત થઈ જાય અને એને કીટ મળી જાય, ઓલાના ઘરે પહોંચી જાય, અથવા એ દુકાને જઈને લઈ આવે બેમાંથી એક. ન જાન ન પહેચાન, ન જાન ન પહેચાન, મેં તેરા. સો આ છે સેવા, આ ટાઈપની સેવા. અને આવો સેવા ભાવ જો આપણે પ્રગટાવશું તો ભગવાનના માર્ગને સમજ્યા છે, બાકી કાંઈ સમજ્યા નથી. તો આ આપણી જ્યાં વાત આવી ને, જ્યાં તું પ્રભુ આવી વસે ત્યાં અન્ન જલ આવી વસે, તો એનું આ પરિણામ આ છે. અન્ન જલ આવી વસે, અમારે ત્યાં જે આવે ને એને બધું પૂરતું થઈ જાય. તે ભૂમિમાંથી દુર્દશા દુર ભિક્ષ દુર દુઃખ દૂર એ ખસે. જે પરમ સુખમાં એકવાર કનેક્ટ થઈ ગયું ને, તો આવું એને પરિણામ મળે. દુર્દશા દુર ભિક્ષ દુઃખ દૂર દૂર એ ખસે, એના બધા જ દુઃખો ખતમ થઈ જાય. આ એવું પ્લેટફોર્મ છે પરમ સુખ પરમાનંદ પરિવારને, પરમ સુખ જીવન વિકાસ કેન્દ્ર. એટલે આ શું કામ છે? કારણ કે અહીંયા સિમંદર સ્વામીની હાજરી છે, અને એ હાજરીમાં હોવાથી આ અતિશયમાં બતાવ્યું છે કે એ જ્યાં હોય ત્યાં શું થાય, અને એ થાય છે, વાસ્તવિક થાય છે. નિર્ખિત અને સૌ લોકના લોચન કમલ ખીલ ખીલ હશે. બોલો, હસો છો કે નહીં ભગવાનને જોઈને? આ અતિશય સાક્ષાત અહીંયા અનુભવ છે. થાય છે કે નહીં દર્શન કરીને? હે, લોચન કમલ, ભગવાનની આંખો જો, મુખડું જો, હૃદય પીગળી જાય. કેમ રેખાબેન? પાકું ને? બીજું કોણ હતું? બીજું કોકે કીધું તું? પધરામણી તુજ થાય જ્યાં ત્યાં થાય પૂરી અટકળો, બળવો કરી ન શકે નગરમાં બાહ્ય આંતર પરિબળો. વિખરાય છે તોફાનને રમખાણના સૌ મૃગ જડો, અરિહંત અતિશયવંત તુજને ભાવે કરું હું વંદના. અરિહંત અતિશયવંત તુજને ભાવે કરું હું વંદન. જ્યાં ભગવાનની હાજરી હોય તોફાનીઓ બધે જ હોય છે, વિઘ્ન કરનારા ચારે બાજુ હોય છે, પણ જ્યાં ભગવાનની હાજરી થઈ જાય, ઓલો ગમે એવી પ્લાન સ્ટ્રેટેજી બનાવીને આવ્યા હોય કે આનું પ્રોગ્રામને વાટ લગાવી છે, કે એની કાળી કાંડી કાળી કાંડી કરવી છે, કે એવી કોઈ પણ ભાવનાથી આવ્યો હોય, તો અહીંયા શું કરે? બળવો કરી ન શકે બાહ્ય આંતર પરિબળો. અંદરના હોય કે બહારના હોય, ગમે એ હોય, એ કંઈ કાળી કાંડી નહીં કરી શકે. અહીંયા મહેનત કરવી જ નહીં, મૂરખના જામ. વિખરાય છે તોફાન ને રમખાણના સૌ મૃગ જડો. શેનું તોફાન? આનંદનું તોફાન. આનંદનો હૈયા જે અહીંયા આવે એનું હૃદય પરિવર્તન થઈ જાય, કે હું કયા વિચારને કયા ભાવથી આવ્યો ને અહીંયા આટલો આનંદ મને જે મળી રહ્યો છે, હું મારી આવી દૂરમતી કેમ થઈ કે હું અહીંયા આવીને બગાડવા આવું? બિચારો બગાડવા આવ્યો કોઈના કહેવાથી.
અથવા કોક મકસદથી પોતે જ બગાડવા આવ્યો હોય, એનું હૃદય ચાલી ન શકે, એનો વિચાર સ્થગિત થઈ જાય, એની ભાવના સ્થગિત થઈ જાય, જ્યાં સુધી આવા પરિસરમાં ભગવાનના પરિચયમાં આવે, આખા એના વિચારના બદલાવ, ભાવોના બદલાવ, બુદ્ધિનો બદલાવ, લાગણીઓનો બદલાવ, આખું પરિવર્તન થઈ જાય. તમે લોકો પણ કોક કોક તમારી પોતપોતાની બધી માન્યતાઓ ભાવનાઓ લઈને આવ્યા હતા, હવે કેવું લાગે છે ભાઈ? હા, આર યુ એન્જોઈંગ? હવે એવા સવાલો પૂછે કે તમે ઉપધ્યાન કરો છો, હવે તમે કહેશો અમે ઉપધ્યાન કરી આવ્યા, તો કે ઉકાળેલું પાણી પીધું તું? હા, તો તમારે કહેવાનું અમે ઉકાળું અંદર હતું ને પાણી કાઢીને આવ્યા, બહુ ઉકળતું હતું ને એ બધું કાઢી આવ્યા. પછી ચરવડો, મોપત્તી, સંથારો, એ કંઈ હતું? એની શું વ્યવસ્થા? એ હતું એમ ના પૂછે, એની શું વ્યવસ્થા હતી? પ્રતિક્રમણ કરતા હતા? હે, એકાસણું, ઉપવાસ, આયંબિલ, નીવી હતી? તો તમે કહેશો અમે તો ગ્રીન આયંબિલ કરતા હતા. આ શું છે ગ્રીન આયંબિલ? કેજો ગ્રીન આયંબિલ, જે જેટલા જાઓ ને બધાએ બોલવાનું અમે ગ્રીન આયંબિલ કરી. શું ગ્રીન આયંબિલ? યસ. હા, હવે આ આ ટર્મ શરૂ થઈ ગઈ છે, જેમ નમો જીરાણમ એક જમાનામાં આપણે શરૂઆત કરી હતી, એમ હવે આ છે ગ્રીન આયંબિલ કોન્સેપ્ટ. 3 વર્ષમાં જો આખું વિશ્વ વિખ્યાત થઈ જશે ગ્રીન આયંબિલ, બાકી બધા શબ્દો નીકળી જશે, વેગન ને આ ને તે, ડેરી ફ્રી ને આટલું બધું બોલવાની જરૂર નથી, ગ્રીન આયંબિલ. અને એવી કાંતિ એક થઈ શકે કે પર્યુષણમાં આવી ગ્રીન આયંબિલનું આયોજન થાય. અત્યારના તો કરવું ડેન્જર લાગે. હું 12 વર્ષથી, કેટલા આપણે 2005 ને, 13-14 વર્ષથી વિચારું છું. મેં પેલું પર્યુષણ કર્યું ને, તમારા કિશોરભાઈને કીધું હું અહીંયા લીલોતરી રાખું છું. ના હો પંકજભાઈ, મારું નામ છે ત્યાં ઉપર, મને ખબર છે તમારો બધું બધું પરફેક્ટ છે, હું એમ એ જ મતનો છું. પણ આપણે સમૂહમાં આટલું બધી ક્રાંતિ નથી કરવી, થોડે થોડી ધીરે ધીરે કરશું. કારણ કે પ્રતિક્રમણ, એસી હોલમાં પર્યુષણ, એસી હોલમાં પ્રતિક્રમણ, એસી હોલમાં આખું પર્યુષણ. અને પછી હું કહું કે લોકો 64 પોરી પોસા કરે, અમે 72. અને ખરેખર હમણાં છેલ્લા 3 વર્ષથી તો અમે ઉપધ્યાન વાળા પર્યુષણ કરે, જે આવે કમ્પલસરી, એટલે અમે અહીંયા કર્યું હતું ઉપધ્યાન. આ જ રીતે તમે જેટલા 20 જણા છો ને, તે 20 જણથી કર્યું, કારણ કે આ લોકોએ કીધું હતું અમને, 20થી વધારે નહીં તો અહીંયા તો અમે 2000 લોકોને ભેગા કરી લે. 2000 લોકો ઓનલાઈન જોતા હતા, ઓલ ઓવર વર્લ્ડ. અત્યારના આ ચાલુ છે. Arihant.
हरी।